नमस्कार मित्रों, अत्यारना ताजा ने खूब ज मोटा शैक्षणिक समाचार। गुजरात नी धोरण 1 थी 8 नी तमाम स्कूलों में सरकार नो आवकारदायक निर्णय। जीतूभाई वाघाणी करी मोटी जाहेरात ना समाचार जानता पहला, तमे जो चैनल में नवा हो तो खास मित्रों अपनी चैनल ने फटाफट सब्सक्राइब कर लेजो, कारण के रोजना ताजा ने गत्यना शैक्षणिक समाचारों आखो दिवस ना समयसर अमे तमने पहोंचाड़ता रहीशुं। वीडियो गमे तो लाइक कर देजो अने वधु ने वधु तमारा मित्रों ने मोकली आपजो। सौ प्रथम आज थी 3 दिवस माटे गुजरात ना मेहमान बनशे पीएम नरेंद्र मोदी। आगामी 3 दिवस में पीएम नरेंद्र मोदी राज्य में अनेक विकासलक्षी कार्यों लोकार्पण और खातमुहूर्त करते, जेमा 14,500 करोड़ विकास कार्यों की नागरिकों ने भेट आपशे। पीएम मोदी महेसाणा, आणंद, भरूच खाते अनेक कार्यों में हाजरी आपशे, उपरांत अमदावाद और जामनगर सहित शहरों में सभाओं पण करशे। આગળના મહત્વના શૈક્ષણિક સમાચાર આનંદો। રાજ્યના શિક્ષણ વિભાગનો સંચાલકો માટે આવકારદાયક અને મહત્વનો નિર્ણય, માનદ વેતનમાં કરાયો મોટો વધારો। મળતી માહિતી મુજબ ધોરણ 1 થી 8 એટલે કે પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનના સંચાલકો માટે સારા સમાચાર છે। આંદોલન બાદ રાજ્યના શિક્ષણ વિભાગે સંચાલકો માટે મહત્વનો અને આવકારદાયક નિર્ણય લીધો છે। સંચાલકોના માનદ વેતનમાં 1400નો વધારો કરીને 3000 રૂપિયા કરવામાં આવ્યા છે। એટલું જ નહીં મિત્રો, કુક કમ હેલ્પરના વેતનમાં 1100નો વધારો થતા હવે 2500 રૂપિયા, જ્યારે હેલ્પરના વેતનમાં 500નો વધારો કરવામાં આવતા હેલ્પરને 1000 રૂપિયા મળશે। શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ માનદ વેતનના વધારાની ટ્વીટ કરીને માહિતી આપી છે અને જાહેરાત કરી છે। અહીં મિત્રો સંપૂર્ણ વિગત જણાવતા આનંદ થાય છે કે પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીને બપોરનું ભોજન આપવાની પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા માનદ વેતન ધારકોના સંચાલકોમાં 1400નો વધારો કરીને 3000 રૂપિયા, કુકમ હેલ્પરના 1100નો વધારો કરીને 2500 રૂપિયા અને હેલ્પરના 500 રૂપિયાનો વધારો કરીને 1000 રૂપિયા કરવામાં આવ્યો છે। આ ઉપરાંત જણાવવામાં આવ્યું છે કે પરિપત્રમાં લખવામાં આવ્યું છે કે 25 વિદ્યાર્થીની સંખ્યા ધરાવતા કેન્દ્રો અને 26 થી 100 જેટલા વિદ્યાર્થીની સંખ્યા ધરાવતા કેન્દ્રો માટે જો હેલ્પરની જગ્યા ખાલી હોય તો તે જગ્યા પર માનદ વેતન ધારકની નિમણૂક કરવાની રહેશે। આ ઉપરાંત મધ્યાહન ભોજન યોજના અંગે ભારત સરકારની ગાઈડલાઈન મુજબ માનદ વેતન ધારકોની સંખ્યા નિયત કરીને તે મુજબનું માનદ વેતન ધારકો સાથે કરાર કરવાનો રહેશે। મહત્વપૂર્ણ છે કે પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીને બપોરનું મધ્યાહન ભોજન આપવાની જે સરકારની યોજના છે એના માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે।